साबरकांठा જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના 8 માંથી 7 તાલુકામાં વરસાદ થયો. ઈડર, ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજમાં વરસાદ થયો. પોશીના, વિજયનગર, હિંમતનગરમાં પણ વરસાદ. માવઠાએ વિસ્તારના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે પલટો આવ્યો. મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. મોડાસા, ઇસરોલ, ભિલોડા સહિત અનેક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોએ બાજરી, શાકભાજી સહિતનું વાવેતર કર્યું છે, જો કે તેમના ઉગતા પાક પર આ માવઠું એક મોટું સંકટ બનીને ઉભું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર બલોચ જોડાઈ ગયા છે. સમીર, ગઈકાલથી જ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક રીતે આ કમોસમી વરસાદ માવઠું મુસીબત બની રહ્યું છે. બિલકુલ જી, વાત કરવામાં આવે છે. જો ગઈકાલ રાત્રિએ જ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં કંઈક પલટો આવ્યો હતો, મોડાસા, ઇસરોલ, બિલોડા, બાયડ, ધનસુરા, માલપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અને જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, બાજરી છે, શાકભાજી છે, તમામ પાકને લઈને હાલ માવઠાને કારણે ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ જે બપોરના સમયે જે ગરમી પડતી હતી તે ગરમીના કારણે વરસાદ વરસતા વાતાવરણમાં હાલ તો ઠંડક પ્રસરી છે, પરંતુ ક્યાંક ક્યાંક માવઠું થવાના કારણે હાલ જે ઉનાળુ પાક વાવ્યો છે તેના લઈને ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે. નિધિ. જી બિલકુલ સમીર, પૂરી માહિતી માટે આભાર. તો મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી, જો કે આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનું મોજું લઈને આવ્યો છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. લુણાવાડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. લુણાવાડાના ધામોદ, લાલસર તેમજ વખતપુર, વડઘરી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આંબાવાડિયામાં આંબાની કેરીઓ પવનના કારણે ખરી પડી. કમોસમી વરસાદથી પાક અને ઘાસચારાને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ભદ્રપાલ ફોન લાઈન પર. ભદ્રપાલ, તમારા ત્યાં કેવો વરસાદ છે? જી બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો જે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને વાત કરીએ તો જે મોડી રાતે જે વાતાવરણમાં પલટો આવ્યો હતો ને વીજળીના કડાકા ભડાકા સાથે, જે વાતાવરણના પલટાની સાથે જે વહેલી સવારે છે જે લુણાવાડા તાલુકાના ગ્રામ્ય પંથક તેમજ લુણાવાડા શહેરના જે વિસ્તારો છે તેમાં વરસાદ વરસ્યો હતો ને જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ખેતીને છે તે ખેતી તેમજ જે કેરીનો પાક છે તે કેરીને પણ નુકસાન જવા થઈ રહ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે કેરીની વાડીઓ હોય છે તે વાડીઓમાં કેરી જે આંબા પરથી વરસાદ વરસ્યો છે જેને લઈને આંબા ઉપરથી ક્યાંક ને ક્યાંક પડી ગઈ છે અને એ આંબા પરથી કેરીઓ પડી જવાના કારણે કેરીમાં પણ નુકસાન જોવા મળ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો મહીસાગર જિલ્લાના અન્ય બીજા જે 5 તાલુકા છે તે 5 તાલુકામાં પણ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે જેને લઈને જિલ્લામાં કમોસમી વરસાદથી ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જી જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો આંબાવાડિયામાં આંબાની કેરીઓ પવનના કારણે ખરી પડી છે. સ્વાભાવિક રીતે માવઠું કેરીઓ માટે પણ એક મોટી મુસીબત બની રહ્યું છે.